ગુજરાતી ધોરણ 11 માં આપણે કાવ્ય જોયું ચક્રવાક અને ચક્રવાકી. અહીં આપણે માણસની જે ગરીબી છે અને ગરીબી પાછળ એમનું જે ઘસાવું અને ઘસાવા પાછળ થતા એ કોઈ જ ન મળવું એની આખી વાત છે. લેખકે સમાજ જીવનને ધ્યાનમાં રાખી અને સમાજ જીવનની જે કંઈ ગરીબાઈ છે એ ગરીબાઈને આલેખી છે. કવિ લેખક આમ જોઈ તો આખી જે આ નવલિકા છે એ નવલિકામાં લેખકે ગરીબી અને શ્રીમંત આ બે વ્યક્તિઓને લીધા છે, ગરીબ અને શ્રીમંત. ગરીબ છે એની જે માનવતા છે, માનવતા ત્યારે શ્રીમંત છે એનું શોષણ છે. એમ શ્રીમંત એ વધુ શ્રીમંત બનતો જાય છે, ગરીબ વધુ ગરીબ બનતો જાય છે. પણ એની પાસે આટલી બધી સંપત્તિ છે છતાંય એમને ક્યાંય સંતોષ નથી. જ્યારે ગરીબી હોવા છતાંય બે ટંકનું ખાવાનું મળતું હોવા છતાંય એ પોતે પોતાનો જે ધંધો છે એમાં સંતોષ માને છે. અહીં જે બુરાઈ ના દ્વાર પરથી એ આખું જે શીર્ષક છે તો એના પરથી આપણને ખ્યાલ આવે કે બુરાઈ અને ખરાબી, જે ખરાબીના દ્વાર એટલે રસ્તો, એના રસ્તે જનાર ને પાછો વાળો પોતે ગરીબ હોવા છતાંય, ગરીબીથી કંટાળી ગયો હોવા છતાંય અને એટલી બધી ગરીબી આંટો મારી જાય છે કે પોતે હવે શું કરવું શું ન કરવું અને આખરે મજબૂરીને કારણે એ ખોટા રસ્તે ચડવું, બુરાઈના રસ્તે ચડવું. પણ જ્યાં ડગ મૂકે છે ત્યાં પોતાની પત્ની એ જગ્યાએથી એને પાછો વાળે. તો આપણું જે શીર્ષક છે બુરાઈના દ્વાર પરથી, અને લેખક તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. આમ જોઈ તો મેઘાણી એ કોઈ સામાન્ય કે એ એવા લેખક નથી, પણ ગુજરાતી સાહિત્યને અને ગુજરાતી સાહિત્યના જે શ્રેષ્ઠ જે લેખકો છે એમાંના એક છે મેઘાણીજી. આમ જોઈ તો એમનું કામ જે લોક સાહિત્ય ઉપર ઘણું બધું રહ્યું છે, છતાંય એમને આવી ગરીબી અને માનવ સમાજને એને આ ગરીબી અને શ્રીમંત વચ્ચેનો જે કાંઈ રસ્તો છે એ તેમને બતાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ ગુજરાતી સાહિત્યના જે કાંઈ શ્રેષ્ઠ જે કાંઈ લેખકો છે એ લેખકો માના એક એટલે આપણે મેઘાણીજી, એમને જે નવલિકાઓ લખી આમ જોઈ તેમનું સાહિત્ય સંગ્રહ એટલે ઘણું બધું છે, અમાપ છે, જે માપી ન શકાય તેટલું સાહિત્ય એમને લખ્યું છે. પણ મેઘાણીજી તે ગામડે ગામડે ફરી અને જે સમાજ જીવનના વચમાં રહી અને એમને જે કાંઈ સાહિત્ય સર્જન કર્યું છે એ અદ્ભુત આપણને સાહિત્ય આપ્યું છે. એમાં એમનું જે ખાસ જાહેર સાહિત્ય છે એ તે નેહળે નેહળે જઈ અને ગામના વૃદ્ધ અને ગામના જે મોટી ઉંમરના જે વ્યક્તિઓને મળ્યા અને એની ભાષામાં એમને આપણને સાહિત્ય આપ્યું છે. તો આખું લેખકનો પરિચય લઈ તો પાછું ખા નામ બુરાઈના દ્વાર પરથી, બુરાઈના દ્વાર પરથી, પ્રકાર નવલિકા, સંદર્ભ સાહિત્ય તો નવલિકામાંથી, સમગ્ર નવલિકામાંથી. લેખનું નામ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. જન્મ
અમરેલી જિલ્લાનું અમરેલી જિલ્લાનું બગસ્તા ગામ જન્મ 28/8/28 ઉપનામ રાષ્ટ્રીય સાયર જન્મ અમરેલી જિલ્લાનો બગસના જન્મ 28/8 1800 અને મૃત્યુ 9/3/1947 આ આપણા મેઘાણી હતા અને સાહિત્ય યાત્રા જઈ તો 16/10 16/12 16/16 દાદાજીની વાત દોશીમાની વાતો કંકાવટી યોગવર્ના સિંધુજો રઢિયારી રાત સુંદરી હારડા આદિ તેમનું સાહિત્ય સર્જન છે. આ ઉપરાંત પણ તેમણે ઘણું બધું કામ સાહિત્ય લોક સાહિત્ય ઉપર કર્યું છે. ઋતુ ગીતો એમને લખ્યા છે, સૂર્યના ગીતો લખ્યા છે અને હાલડા પણ એમને આપ્યા છે અને એમના જે વિશ્વવિખ્યાત જે હાલડો છે શિવાજીને નિંદડો આવે માતા જીજાબાઈ બાલ ઝુલાવે તો આમ જોઈ તો શું નામ સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા ગામમાં એમનો જન્મ. આમ જોઈ તો મેઘાણી પહાડનો બાળક તરીકે પણ ઓળખાય છે. સુરેન્દ્રનગર જિલ્લાનો જે ચોટીલા ગામ છે જે પહાડોની તળેટી કહેવાય એ તળેટીમાં મેઘાણીજીનો જન્મ થયો 1896માં અને પિતાજી કાલિદાસ મેઘાણી એ વ્યવસાયે પોલીસ હતા અને એને કારણે એને ગામે ગામ એ બદલી થતાં ફરવું પડતું, સાથે સાથે મેઘાણીજી નાના હતા એમને પણ ફરવું પડતું. તો એ છેલ્લે બગસરા હાઈસ્કૂલમાં ભણ્યા, ત્યાંથી રાણપુર ગયા. રાણપુરમાં પણ એ ભણ્યા, બોટાદમાં એને વસવાટ કર્યો અને ભાવનગર ભાવનગરની જે સામળદાસ કોલેજ છે એમાં પોતે સંસ્કૃતના વિષય સાથે બીએ થયા અને એમને વ્યવસાય હસ્તે કલકત્તા ગયા. પણ એ ત્યાંથી મા ભવનો એને અવાજ મળતા એ કલકત્તાથી પાછા આવ્યા અને એમને અહીંયા સાહિત્યનું સર્જન કર્યું. એમનું સાહિત્યનું સર્જન જોઈ અને આપણા જે મહાત્મા ગાંધીજી છે એ ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું પદ આપ્યું. આજે પણ મેઘાણીજી છે એ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે. પણ આપણી જે અહીંયા જે નવલિકા છે બુરાઈના દ્વાર પરથી એની આપણે વિષય વસ્તુ જોઈ કે કથા વસ્તુ જોઈ તો બુરાઈના દ્વાર પરથી આખું જે શીર્ષક છે એ આ નવલિકામાં લેખક સમાજના જે ગરીબ અને જે શ્રીમંત એમ બે વર્ગની જે મનોવૃત્તિ કેવી છે એના મનોભાવો કેવા છે એને ધ્યાનમાં રાખી અને આપણા મેઘાણીજીની વાત કરી છે કે ગરીબો પોતે પરસેવે રેબઝેબ થઈ અને પરસેવે અતિ મજૂરી કરીને પોતાના કુટુંબનું એ લોકો ભરણ પોષણ કરે છે. તેમ છતાંય નસીબમાં આ ગરીબ લોકોને શોષણ જ હોય છે. ગમે એટલી મહેનત કરે પોતાના જીવન ગુજરાન કરવા માટે પોતાના પરિવારોને ખાવા માટે ગમે એટલી મહેનત અને મજૂરી કરે તો પણ આ ગરીબોનું શોષણ જ લખાયા છે. તો બીજી બાજુ આપણે જોઈ તો તેઓ હંમેશા જ્યાં શ્રીમંતો છે એની જે સંકુચિત અને ગરીબોની શોષણ કરવાની જે સ્વાસવૃત્તિ છે એ સંવેદનહીન લોકોને આમાં કવિએ દર્શાવ્યા છે કે એ લોકો જે ગરીબ છે અને ગરીબ લોકોની જે
गरीब लोगों की जो मजबूरी है ये मजबूरी ना लाभ उठाई एक तो शोषाय से पण ए लोकोने शोषाता लोकोने वधु शोषण करू एवो आ श्रीमंत लोकोनो भाव भाव छे अने श्रीमंतोने आमा संवेदनहीन श्रीमंत लोकोने संवेदनहीन बताया छे संवेदनहीन संवेदनहीन એટલે લાગણી વિનાની લાગણી વિનાની સંવેદનહીન એટલે લાગણી વિનાના અને એ લોકોની જે મનોવૃત્તિનો ભોગ બનતા રહે છે અને આવા વ્યક્તિનો જે આમાં જે સંવેદનહીન અને લાગણી વિનાના જે શ્રીમંતોને બતાવ્યા છે અને એની જે મનોવૃત્તિ છે એનો ભોગ બનતા જમણ અને જમકો એ આ બે જે છે એ આ પાઠના પાત્ર છે બે પતિ પત્ની છે અને જમણ અને જમકો એ ભલે ગરીબ રહ્યા ભલે આવા શ્રીમંતો ના શ્રીમંતોમાં શોષાય છે છતાંય બંને વચ્ચેની જે દાંપત્ય જીવન છે એ દાંપત્ય જીવન એટલું સમેર સુમેર ભર્યું છે આ એ આ પાઠના લેખકે દર્શાવ્યું છે જમકો અને જન્મ જમણ એ પતિ પત્ની છે ગરીબ છે અને જૂજી રહ્યું છે ગરીબાઈ સામે છતાંય એ ગરીબાઈમાં બેનો જે પ્રેમ છે એનો જે સ્નેહ છે એનો જે ભાવ છે એ એકબીજામાં ઓછો થતો નથી પોતે ગરીબ હોવા છતાં ભલે ભૌતિક સુવિધાથી ગરીબ છે પણ પ્રેમની અને સંવેદનતાની અને લાગણીના હુકથી એ લોકો ઘણા બધા અમીર છે એવું આ દાંપત્ય જીવન બંનેનું બતાવ્યું છે અને લેખક કહે જીવનમાં ભલે ભૌતિક સુવિધા ન હોય પણ આપણને કોઈ લાગણી સંવેદન અને ભાવ આપવાનો તો જીવનમાં હોય જ અને એ આપણા જીવનમાં હોય એટલે આપણે ઘણા બધા શ્રીમંતો કહેવાય લેખકનો આ ભાવ આમાં દર્શાવ્યો છે તો બીજી બાજુ લેખક એક બુરાઈના દ્વાર પર જતા જમણને એ જમકો રોકે અને પોતાના પતિને ખોટા રસ્તે પાછળ પાડે છે તો આખી જે બુરાઈના દ્વાર પરથી એ આખી જે નવલિકા છે એ માનવ સમાજના જે શ્રીમંત વર્ગ છે શ્રીમંતના વર્ગથી શ્રીમંતના જે વર્ગ છે વર્ગથી જે શોષાતા જે ગરીબો છે અને શોષાતા હવે એનામાં જે સહન શક્તિ જે ઓછી થઈ ગઈ છે અને એ સહન શક્તિ ઓછી થતા એ કોઈ ખરાબ રસ્તે બુરાઈના રસ્તે ચડે અને એ બુરાઈ અને ખરાબ કરતા થઈ જાય પણ અહીંયા જમકો છે એ જમણ અને જમકો એ આવા શોષણ વર્ગમાં જે શ્રીમંતોના શોષાય છે અને જમણ બુરાઈના દ્વાર પર જાય પણ જમકું એને ત્યાંથી પાછો વાળે એ જ આપણા આખા પાઠનું શીર્ષક છે તો અહીંયા આપણે કથા વસ્તુ જોઈ કે જમણ અને જમકું એ બે પતિ પત્ની છે શાકભાજીનો વેપાર કરે છે અને છેલ્લે સાંજ પડતા હવે પોતાના પાછળ થોડાક જ ચીભડા રહ્યા છે તો એ ચીભડા હવે કઈ રીતે વેચવા ત્યારે જે એક શેઠ છે એ એનો ભાવ પૂછાવે છે ત્યારે બીજો શેઠ એને આ ઓછી કિંમતમાં આપવાનું કહે છે તો એ બે વચ્ચેનું જે કાંઈ ઘર્ષણ છે એ ઘર્ષણ આપણને આ પાઠમાં જોવા મળે છે તો અંતે જ્યારે જમણ અને જમકું એ પોતાના ઘરે હમણાં પર જાય અને હમણાં પર જતા જતા વચમાં રાત પડી જાય અને જે લૂંટારા જે ચોર એ અમને લૂંટી લઈએ એ રીતે એ લૂંટી લઈએ એ જે ડર છે એ જમણ અને જમકુમાં છે પણ કોઈ એમને લૂંટતા નથી અને જમણ જે
झगड़ा को छे ते धारपाड़ो छे ते चोर छे ते जेना तेना घर में चोरी करे छे एवा व्यक्ति ना उदाहरण लई अने ए बुराई ना द्वार पर जावा मथे छे पण जे सहन शक्ति वाली जे झमको छे जे पोते जेटलू वळे एमां संतोष मानवा वाली जे झमको छे अने एक साची पत्नी केवी होवी जोईए ए झमको मां जोवा मळे ए झमको पोताना पति जमन ने आवा बुराई ना द्वार पर थी जाता पाछो रोके अने अंते पति पत्नी छेले केवा होशे से केवा हसे से ए आखा पाठ में अपने जोवा मळे छे। तो अपने आखो पाठ जोई तो विद्यार्थी मित्रों पाना नंबर 34 मां काढ़ो अने अपने पहलो फकरो जोई के जे कथा वस्तु छे ए केवी छे ए आपणे वात करी लेखकनो परिचय पण आप्यो अने आ आखो पाठ कई रीते वळाक ले छे आपणा जे सामाजिक जीवन में एनी आपणे लेखके आखी वात करी छे। कारण के आखी जे वात छे ए मजूरी करनारा जे माणसो छे अने बिचारा जीवनभर परसेवो पाड़ी पाड़ी अने पैसा भेगा करे छे पण एनी जे गरीबी जे एवी छे के ए शोषणकार जे श्रीमंतो छे एनी पासे ए वधु ने वधु ए शोषाता जाय छे। एवा अमीर माणसना जे संकुचित मन छे जे शोषणखोर छे एवा स्वार्थी अने संवेदनहीन વિનાના માણસની આમાં પણ કવિએ લેખકે વાત કરી છે। જમકો અને જમલ જીવડા વેચવા બેઠા હતા સાત પીઠની અંદર હાટનું ભાડે રાખવાની બે દાડા સારો સી જરૂર અને શેરીમાં રસ્તા ઉપર પછડી પાફીને ચીબડા મૂક્યા હતા। જમકો અને જમન તો આ જમકો અને જમન એ બે પતિ પત્ની છે એ ચીબડા બેસવા બેઠા સાત પીઠની અંદર સાત પીઠ શાક માર્કેટ હાટડું 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 એટલે દુકાન જમણ અને જમકુ આમ ગામડાના છે પણ શાક માર્કેટમાં એ ધંધો કરવા ચીબડાનો ધંધો કરવા આવ્યા છે એની પાસે ચીબડાઓની ગાંઠડીઓની ગાંઠડીઓ છે અને આજે એ વેચવા આવ્યા છે પણ બે દાડા એટલે બે દિવસ બાકી છે તો બે દિવસ માટે શું દુકાન ભાડે રાખવી એવો એ બેનો ભાવ છે અને એક પછડી અને જે પોછાડ્યું છે એક ચાદર છે એ પાથરી અને એ ચાદર ઉપર એને બધા પોતાના ચીબડા છે એ પાથરી મૂક્યા હતા પણ બેના ચાર દિવસ થઈ ગયા હતા। જુવાન જોડલું હતો ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એકવાર જો તેલનું મર્દન લઈને માય છોડી સુખડના સાબુથી અંધોર કરે અને ટુવાલે શરીર લૂછે તો મજૂર અને વાણિયા વચ્ચેનો જે રૂપભેદ કોણ પારખી શકે એવો એ જમણ અને જમકુના લાવણીયતા ઘાટીલા અને લાલ ટટકી ઉપડતા શરીરો હતા। સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય તો તે આ દેવ જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા। દેવ ઉપવાસી હતા ધૂપમાં બેઠા હતા એક આસને બેઠા હતા ધૂળના વંટોળ આ દેવ જણા સાચો યજ્ઞ દેવ જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા। દેવ ઉપવાસી હતા ગરીબી હવનના ધુમાડા સા ઉગતા હતા અને હવે દેવના મોહ ઉપર આનો ઉજાસ મલકતો હતો। આમાં જમણ અને જમકુનું લેખકે વર્ણન કર્યું છે કે જમણ અને જમકો આમ જોઈએ તો બે ચીબડા વેચવા બેઠા છે પણ ચમનલાલ વાણિયા ચમનલાલ શેઠની આમાં વાત કરી છે કે એના બાથરૂમમાં જે સુખડના સાબુથી નાય અને સ્વચ્છ તુવાલથી શરીર સાફ કરે ત્યારે એ કેટલા ઉજ્જવળ દેખાય છે કેટલા ચોખ્ખા દેખાય છે કેટલા સ્વચ્છ દેખાય છે એવી રીતે જો આ બે પતિ પત્ની આવી રીતે કોઈ આવા બાથરૂમમાં અને સુખડ સાબુથી
નાય તો એવા જ કમલલાલ વાણિયા જેવા એ ચોખા દેખાય, પણ ગરીબી આંટો મળી ગઈ છે અને ધૂળમાં બેઠા છે. સૂર્યનારાયણના જે કિરણો છે માથે પડે છે, એને કારણે શરીરમાં ગરમી વળી ગઈ છે અને આજુબાજુથી જે ધૂળ છે એ ધૂળ ઉડે છે અને શરીર ચોટે છે, એને કારણે જેનું રૂપ છે એ રૂપ આ ધૂળમાં ઢંકાયેલું છે. પણ ચમનલાલ શેઠના બાથરૂમમાં જેમ નાય અને સુખડનો સાબુ હોય અને ઘસે શરીરને અને જેમ ઉજ્જવળ ઉજ્જવળ અને ચોખા દેખાય, એમ આ પતિ પત્ની પણ એવા જ ચોખા દેખાય. લેખક કહે છે કે જઈને એક વાર જો તેલનું મળગણ, મળગણ એટલે માલિશ, મળગણ એટલે માલિશ, જો એક વાર તેલનું માલિશ કરે અને માયસોરી સુખંડ સાબુથી અંધોળ કરે અને ટુવાલ શરીર લૂછે, તો મજૂર અને વાણિયા વચ્ચેનો કે શેઠ વચ્ચેનો કોઈ ફેર જોવા મળે નહીં, કારણ કે એ પણ એટલા બધા ચોખા દેખાય. આ તો એ સતત પરિશ્રમ કરતા હોય, સતત મહેનત કરતા હોય, એને કારણે એના શરીરે એટલો બધો પસીનો વસે અને એ જ પસીમાં જ્યારે ધૂળો ઉડે, ધૂળોની ડમણી ઉડે અને એના શરીરે ચોટે, એટલે એનો જે રૂપ છે, એનો જે જોબન છે અને એની જે સુંદરતા છે એ સુંદરતા દેખાતી નથી. અને લાવણ્ય એટલે સુંદરતા. લાવણ્ય અને સુંદરતા, એની એ સુંદરતા છે એ દેખાતી નથી. ઘાટીલા અને લાલ ટટકી ઉપજતા શરીરો હતા. સંસાર જો તપોવન હોય અને પરસેવે ટપકાઈને ભેળ પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય, તો આ બેઉ જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા. અને સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવી અને પેટ ગુજારો કરી અને સાચો યજ્ઞ જો કરતા હોય, તો આ બે જણા એટલે કે જમણ અને જમકુ એ પણ એક જાણે યજ્ઞ જ, પરિશ્રમનો યજ્ઞ જ કરી રહ્યા હોય. અને દેવ ઉપવાસી હતા, ધૂપમાં બેઠા હતા, એક આસને બેઠા હતા. અને ધૂપ, ધૂપ એટલે તડકો, ધૂપ એટલે તડકો. એક આસને બેઠા હતા, ધૂળના વંટોળ ગરીબીના હવનમાં ધુમાડાતા ઉડતા હતા અને બેઉના મોં ઉપર આનંદનો ઉજાસ મલકતો હતો. આટલી ગરીબી આંટો મારી ગઈ હતી. ચીબડાની જે પોટલા છે એ ગંઠીઓ છે એને જે ચાદર ઉપર એ પડી હતી અને બે માણા એક જ આસને બેઠા હતા, છતાંય એમના મોં ઉપર જે આનંદ હતો એ અલગ હતો અને એ આનંદના કારણે એના જીવનમાં એ પ્રકાશ પથરાતો હતો. હવે બે ફાંચ મતીરા રહ્યા છે, જટ નીકળી જાય તો ભાગીએ. બે ફાંચ એટલે બે જે ઢગલીઓ છે એ મતીરા, મતીરા એટલે ચીબડા. બે ફાંચ, હવે બે ફાંચ મતીરા રહ્યા છે, જટ નીકળી જાય તો ભાગીએ. એટલે જે ચીબડા છે એ બે જે ગાંઠો છે એ રહી છે અને રાહ પૂરા થાય તો એ પોતાના ઘર ભેગા એ હમણાં પર જાય. હા, હવે રોટલા પણ એક શંકના જ બાકી છે. બે દીના ઘડી લાવી હતી, તેને સાથે ચાર દી ગદરી ગયા. માતાજીએ શેણ પૂરી ખરું. હા, હવે રોટલા પણ એક શંકના જ બાકી છે. હવે એમની ગરીબીની જે પરિસ્થિતિ છે, આજે એ બે દિવસ માટે બે દિવસના રોટલા લઈને આવ્યા હતા. હવે એક રોટલો, બે રોટલા ઓલા રોટલા લઈ આવ્યા અને બે દિવસ રહ્યા, તો જે રોટલા લાવ્યા છે એ રોટલા ઉપર એને બે દિવસ કાઢી લઈ, તો સમજી લઈ આ ગરીબી કેટલો આંટો માર્યો. તો બે દિવસના રોટલા લઈને આવ્યા હતા, પણ હવે બેના એ ચાર દિવસ થઈ ગયા, તો હવે રોટલા પણ એની પાસે ખાવા માટે નથી.
तो आलू जो पूरू थी जाए तो एक ये कि जल्दी घर भेगा थी जाए अने चार दी गदरी गया अले वीती गया गदरी गदरी गया वीती गया थे गदरी गया माता जी ये शेर पूरू पूरी खरु अले माता जी ने जे शेर अले तेर અને માતાજી કરી અને આટલું કામ થઈ જાય તો ઘણું બધું છે એમ માતા માતાજી ઉપર આ પતિ પત્ની ને આસ્થા છે અને માતાજી ઉપર એ આસ્થા રાખી અને કાર્ય થઈ જાય તો ઘણું બધું છે પણ હવે રોડલા કાંક સુતાણા હો ભેગું કંઈક શાક અથાણું ન મળે ખરું ને એટલે પાણી ને ઘૂંટડે 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 અને તમે જો તો ખરા હોશિયાર આટલા ચીબડા કાઢી નાખો ને એટલે સાંજે સાંજે ને સાંજે અમારા પર ભેળા થઈ જઈએ ઝમકો છે જમન છે એ પોતાની પત્ની ઝમકને કહે છે કે હવે આ રોટલા પણ સુકાણા છે હો અને હવે તો આ રોટલાને ભીનો કરવા માટે માથે સૂટી ઉપડે પાણી કારણ કે રોટલો મોઢામાં નાખે અને પાણી પીવે અને રોટલો પોચો થઈ જાય અને એને ચાવવામાં વાર લાગે નહીં અને એ જલ્દી પાચન થાય આવું ઝમકું કહે છે પણ જમન કહે છે પણ ઝમકું જે જમનની જે પત્ની છે એ પોતાના પતિ કરતા અનેક ગણી એટલે એને હોસલાવે છે કે હવે આટલું કદ રહ્યું છે આટલું રોટલા
ભરી દેશે અને રૂપવાર માટે હું ચકડી બનાવી દઈશ. આવી રીતે એને પહોંચાડે છે અને એના મકાન કરે છે. મારા વાલા મારા વાલા રેવ 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 વેચી નાખો વેચી નાખો એને કરતી કરતી એ પોતાના પતિને સમજાવે છે. નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તે સમજે ધણીને ચાણ આપતી બાય પોતાના ગાવ રહેલો નાના બાળકને પાલો ખેંચીને ઢાંકતી હતી પણ પાલો કરવો જાય ત્યાં પાછી બીજી બાજુ પીઠ ઉગાડી થઈ જતી હતી. છોકરો છાતીમાં માથો માર માર કરતો હતો. અને નાના બાળકને જેમ પ્રોત્સાહિત કરે તે હોય તે સમજે એ ધણીને ધણી અને પતિ એની પણ આપણે વાત કરીએ છીએ. અહીં સુધી આપણે રાખી નેક્સ્ટમાં આપણે આગળ જઈશું.